બા તમારી માળા. તને કેવી રીતે ખબર પડી કે આ માળા મારી જ છે? આ તમારા હાથની વીંટીથી. આ વીંટીનો મોતી અને આ માળાના મોતી બંને સરખા જ છે. ખાલી મોતી આપી દીધા હો તો ચાલત નહીં બા? પરિવાર હોય કે મોતી, એક તાંતડે બંધાયેલા જ શોભે. પરિવાર? હા બા, પરિવાર ખુશ તો આપણે ખુશ. જોવો ને, હમણાં જ હું ભગવાન પાસે એ જ પ્રાર્થના કરી રહી હતી કે મને જલ્દીથી એક જોબ અપાવી દો, જેથી કરીને હું પપ્પા માટે એક ગાડી લઈ શકું. હું આટલી મોટી થઈ ગઈ તો પણ હજુ પપ્પા સ્કૂટર પર જ ફરે છે, અને જોબના પૈસા સેવ કરીને હું મમ્મી માટે એક 3 BHKનું મકાન લઈ લઉં, જેની બાલ્કનીમાં બેસીને મમ્મી સાંજની ચા આરામથી પી શકે. અને મારા મોટા પપ્પા, કાકા રિટાયર્ડ છે, એટલે હું એટલા બધા પૈસા કમાવા માંગુ છું ને કે એ લોકોને ક્યારે પણ પૈસાની ઓછપ જ ન વર્તાય. હેલો. હા હા પપ્પા, બસ આવું જ છું. હા બા, તમને મળીને ખૂબ ખુશી થઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પરિવાર હોય કે મોટું, એક તાંતડે બંધાયેલા છો. ખરું સોનું. મમ્મીજી, એક વાત પૂછું? ના પાડીશ તો નહીં પૂછે? ના, હું તો તોય પૂછીશ. મમ્મીજી, આપણે ઝવેરી પરિવારની વહુઓ છીએ અને આપણે ત્યાં તો સોનાના ભંડારો છે, તો પછી આજના દિવસે તો આ દાગીના તિજોરીમાંથી કાઢીને સેલ્ફી પાડવા માટે પહેરી શકાય કે નહીં? ડિમ્પલ વહુ, હાથીના દાંત ચાવવાના જુદા અને દેખાડવાના જુદા, એમ ઝવેરી પરિવારમાં પહેરવાના દાગીના જુદા અને દેખાડવાના જુદા. પારકે ભાણે મોટો લાડુ કહેવત છે બચ્ચા બહુ, કહેવત. તમારી યાદ શક્તિ તમારી જીભ જેટલી સબળ નથી. તમે લોકોએ જે દાગીના પહેર્યા છે એ ઝવેરી પરિવારના જ છે, એટલે બીજી વાર ભૂલી નહીં જતા. હા, ખાસ તો એ કહેવા આવી હતી કે દરેક વસ્તુ અને વાતનો એક ચોક્કસ સમય હોય છે, જો એ સમય ચૂકી જઈએ પછી એ વાતનો કોઈ અર્થ રહેતો નથી. લક્ષ્મી પૂજન આજે છે એ સૌ જાણે છે ને, અને આજે કાકી બાવાનો છે, વાત તો કઈ રીતે ભૂલી શકાય? મોટી બા, પણ સાચું કહું, જ્યારે જ્યારે કાકી બા આપણા ઘરે આવે છે ને ત્યારે કંઈક નું કંઈક તો બદલાઈ જ જાય છે. આ વખતે કાકી બા શું બદલાવ લાવશે એ તો કાકી બા જ જાણે. તમને નથી લાગતું કે તમે હજુ પણ બોલી જ રહ્યા છો? પૂજાનું મુહૂર્ત નહીં બદલાય. હા લચાવો, હજુ સુધી લાડુ ને પંચામૃત કેમ પૂજા ઘરમાં નથી પહોંચ્યા? પંચામૃત તૈયાર છે મોટી બા, હું હમણાં જ આપી આવું. ઉભી રહે, બંને સાથે મોકલો. નાના મોટી બા, તમે રહેવા દો. જીભ ચલાવવા કરતા હાથ ચલાવવા વધારે સારા, નહીં લચાવો? બા, એટલે જ કહું છું કે ત્રણ ત્રણ હાથ પણ ઓછા પડે છે. મારી ભત્રીજી કેતકી સાથે આપણે મનનું નક્કી કરી જ નાખીએ. મન મારો દીકરો નથી પણ સગો ભત્રીજો, એટલે દીકરા જેવો જ ને. અને મીરાને પણ કંઈ જ વાંધો નથી, હે ને મીરા? મારા જેવી જ કામથી ને કયાકરી છે મારી કેતકી. ઝવેરી પરિવારમાં બબ્બે લચ્ચાવો, બહુ સૌભાગ્યની વાત કહેવાય. નહીં લચ્ચાવો? મહારાજ, લાડુ અને પંચામૃત હમણાં જ આવે છે, બીજું તો કઈ બાકી નથી રહ્યું. બાકી બધું બરાબર છે મહારાજ. આજની પૂજા મારા માટે બહુ જ અગત્યની પૂજા છે. ખબર છે કેમ? નાનકડી પેઢીથી શરૂઆત કરી હતી મારા બાપુજી અને એમના ભાઈ, એટલે કે મારા કાકા બાપુજીએ. આજે
ઝવેરી જ્વેલર્સનું નામ જે ઊંચાઈ પર પહોંચ્યું છે, જે લોકોમાં વિશ્વાસ ઊભો કર્યો છે, આ બધું અમારા વડીલોના આશીર્વાદ, ઈશ્વરે આપેલી બુદ્ધિ અને એક માણસ તરીકેની અમારી મહેનતને લીધે છે. મહારાજ, આજની પૂજાને લીધે હું બહુ ઉત્સુક છું, ખબર છે કેમ? કારણ કે આજની પૂજામાં મન બેસવાનો છે, એ તૈયાર થઈને આવતો જશે. ભગવાન એના પર પણ દયા કરે. હે શ્રીજી બાબા, ઝવેરી પરિવાર પર સદાય તમારી કૃપા બનાવી રાખજો, બસ આશીર્વાદ આપો. તથાસ્તુ. મોટા ભાઈ, લો, મળ્યો સેવાનો મોકો. એટલે? એટલે એમ કે પીતાંબર પહેરી લે, લક્ષ્મી પૂજનમાં તારે જ બેસવાનું છે. પણ મન નથી ઘરમાં, ઘરમાંથી ગાયબ છે, ફોન પણ નથી ઉપાડેલા લાડ સાહેબ. મેં મારા ચિરાગ અને પરીને એને શોધવા મોકલ્યા છે. લક્ષ્મી પૂજનનું મુહૂર્ત થઈ રહ્યું છે, કાકીબા પણ કોઈ પણ સમય આવી જશે, અને તારા દીકરાનો કોઈ પતો નથી. સવારે મેં પંચાંગ વાંચ્યું ને ત્યારે જ હું સમજી ગયો હતો, મનની કુંડળીમાં શુક્ર તીક્ષ્ણ થયો છે. ભાઈ, આવું હતું તો તમે મને કહ્યું કેમ નહીં? કહ્યું હોત તો શું કરી લે. હા, એ અને મીરા ભાભીએ મનને બરાબર માથે ચડાવ્યો છે. બાકી બાપુજીના રાજમાં આવા અણીના સમય કોઈ પણ કોઈને ગયા વગર ઘરની બહાર જઈ શકે ખરું? એટલે દર વખતે મને કહીને જ જાય છે કે ક્યાં જાય છે, પણ આજે જ કયા વગર જતો રહ્યો એમ? બા, પકડ મીરા બહુ, પકડ બહુ જરૂરી છે. પછી વિચાર ઉપર હોય, જીભ ઉપર હોય કે મન ઉપર, આજે આપણને કયા વગર આમ ઘરની બહાર જતો રહ્યો? કાલે આપણી પરવાનગી વગર કોઈને પરણીને લઈ આવશે તો? આજે લક્ષ્મી પૂજન છે, એને પૂજામાં બેસવાનું છે. જો બાપુજીને ખબર પડશે કે મન ઘરમાં નથી તો શું થશે એની ખબર છે તમને? શું મન ઘરમાં નથી? ક્યાં ગયો છે? ખબર નથી બાપુજી. પણ ઝવેરી પરિવારની પરંપરાઓની તો ખબર છે ને, આજ સુધી એનું ઉલ્લંઘન કોઈએ કર્યું નથી અને કરશે પણ નહીં જ. આજ લક્ષ્મી પૂજન છે, મનને ઘરની બહાર જવા કોણે દીધો? પાંચ મિનિટમાં મન મારી સામે હાજર જોઈએ, બસ. પરી, આ છોકરી કોણ છે? એ પરી નહી, પણ આપડા સાહેબ કહે છે. માન, શું છે આ બધું? આ છોકરી કોણ છે? બાપુજી, હું કહું, આ છોકરી મોહિની છે, મનની ગર્લફ્રેન્ડ. આ બંને જણા તળાવ પાસે બેઠા બેઠા મકાઈ ખાતા હતા, ત્યાં હું અને ચિરાગભાઈ એમને શોધી લાવ્યા. પપ્પા, તમને ખબર છે આ કોની છોકરી છે? હાઈવે પર ફેમસ ચાઇનીઝ રેસ્ટોરન્ટના જે માલિક છે ને, જે હોટલની આડમાં સટ્ટાબાજી કરે છે, આ એમની દીકરી છે. શું? પેલો સટ્ટેબાજ જુગારી મોન્ટી? યસ, મોન્ટી મકવાણાની દીકરી છે. આલે, આ છોકરીનો સટ્ટેબાજ બાપ સટ્ટામાં ઘણા બધા પૈસા હારી ગયો લાગે છે, એટલે બિચારી પાસે પહેરવાના પૂરતા ગ્લુગડાય નથી. અરે રે, બિચારી. મોન્ટી મકવાણા નામ છે મારું, રાજા છું રાજા. આ મારી દીકરી છે, કોઈને કઈ તકલીફ? જબરા જૂનવાણી લોકો છો તમે લોકો, ધંધો કરો છો કંચન નો અને વિચારો કથરી જેવા. ઝવેરી, ઝવેરી પરિવાર કારણ છે કાકીબા. આપણા સંસ્કાર,
આપણી પરંપરા મન ભૂલી ગયો છે. એટલે કહેવત છે ને, પુત્રના લક્ષણ પારણામાં ને વહુના બારણામાં. આમ આમ ખબર પડી જ જાય એ છોકરી જે રીતે એમની સામે થઈ ગઈ, જે રીતના એણે કપડાં પહેર્યા હતા. એક ઝવેરી પરિવારની કુળવધુને તો શોભે જ નહીં. તમે જ કહ્યું હતું ને કાકીબા કે કુળવધુ તો કુળને જોડનારી હોવી જોઈએ, વિખેરવા વાળી નહીં. સાચી વાત છે બહુજી. કુળને જોડનારી હોવી જોઈએ. અરે ભાઈ થોડું જલ્દી કરો ને, આ તમારી રિક્ષા છે કે બળદ ગાડી? ઓ ભાઈ જરા ધીમે. સ્વરા આ રિક્ષા છે, વિમાન નથી. શું ઉતાવળ છે આટલી? ભાઈ ઉતાવળ માત્ર એ જાણવાની છે કે આટલા વર્ષોથી નૈતિકતામાં માનનારા ઝવેરીઓની ભૂલ છે કે જાણી જોઈને કરવામાં આવ્યું છે. ઓ ભાઈ થોડું હજી જલ્દી કરો ને, મોડું થાય છે. હે હનુમાન દાદા, રક્ષા કરજે અમારી. યુવરાજ એન્ડ સન્સમાં દરોડો, શું લૂંટ મચાવી છે આ લોકોએ. બાપુજી એટલે જ મેં તમને ઘણીવાર કીધું છે કે આપણે દુકાનમાં સીસીટીવી કેમેરા લગાવી દઈએ. શેના માટે સીસીટીવી? આપણા બાપુજી છે ને સીસીટીવી. નહીં એટલે બાપુજી, મારો કહેવાનો અર્થ એ હતો કે તમારી નજર એકદમ તેજ છે, તમારી નજરથી કોઈ ના બચી શકે. જરૂર પૂરતું બોલીએ ને તો એમાં શબ્દોની અને આપણી બંનેની મર્યાદા જળવાઈ રહે. અમારે એક વીટી વેચવી છે, જરા જોઈને કહેશો કે કેટલા આવશે આના? એકદમ ખરો નંગ છે. આ ખરો નંગ નહીં, ખોટો નંગ છે. પણ એ કેવી રીતે બને? અમે તો 30 વર્ષથી જે દુકાનમાંથી લઈએ છે ત્યાંથી જ આ વીટી લીધી છે. તો પણ તમને એ લોકોએ છેતર્યા છે. આવા ઘણા છેતરાયેલા કસ્ટમરો અમારી પાસે આવતા હોય છે. પણ અમે તમને ખાતરી તો છે ને કે આ નંગ ખોટો જ છે? 15 વર્ષથી આ કામ કરું છું, ખોટું નહીં કહું. બાપરે બાપ, તો હવે મારે શું કરવું જોઈએ? શું કરવું જોઈએ એટલે પોલીસમાં જઈને કેસ કરો. અરે આવા લોકોના લીધે જ અમે ઝવેરી બદનામ થઈએ છીએ. સાચી વાત છે, બરાબર કહ્યું તમે. કોઈ પોલીસ કેસ જ કરવો પડે તો અમે આ કેસ કોના નામ પર કરીએ? તમારા નામ પર કે પછી આ ઝવેરી જ્વેલર્સના નામ પર? એટલે એમણે અમને સાચે સાચો કહી અને ખોટો નંગ પધરાવી દીધો છે. ના ના, આ તમારી જોડે જ રાખો, હું બીજેથી લઈ લઈશ. અરે અરે બે સાંભળો તો બે. અરે આ શું બોલી રહ્યા છો તમે? વિશ્વાસ નથી આવતો ને? લો તમે જ જોઈ લો કે આ આ રિસિપ્ટની અંદર તમારા જ્વેલર્સનું નામ છે કે નહીં. જુઓ, તમારી કઈ ગેરસમજ થતી લાગે છે. કોઈ ગેરસમજ નથી થઈ, અને તમે સાચું જ કહ્યું. તમારા જેવા ઝવેરીઓના કારણે જ બીજા બધાનું નામ બદનામ થાય છે. પોખરાજ, thank you.
કાકીબા, તમે મને બોલાવી? બહુજી, હજુ પણ મનની વાતથી હેરાન છો ને? મનનું મન નથી માની રહ્યું એ વાત મેં સાંભળી. બહુજી, મેં તમે ત્રિભુવને ખૂબ પ્રેમથી આ ઝવેરી પરિવારને ટેકો આપીને ઊભો રાખ્યો છે. મનને જે છોકરીને પરણવું છે એ પોતે જ એક તૂટેલા પરિવારમાંથી આવે છે, એ શું ઝવેરી પરિવારને જોડીને રાખશે? કાકીબા, હું તમારી ચિંતા સમજું છું અને એટલે જ આજે જે માંગો આવ્યું એ છોકરીને મળવાની મેં હા પાડી છે. કાકીબા, સાચું કહું, સવારે જે કંઈ પણ થયું મનમાં એક ડર બેસી ગયો છે. થાય કે ક્યાંક મન એની જીત પૂરી કરવા માટે એ છોકરીને આખરની બહુ બનાવી લેશે તો? ડરો નહીં મોજી, ડરો નહીં, આપણે એવું નહીં થવા દઈએ. પરિવારનો વડલો કહો છો ને તમે મને, તો વડલાની એ જવાબદારી છે કે એની હેઠળ બેઠેલા લોકોની તડકા ને વરસાદથી રક્ષા કરે. હું તમને વચન આપું છું, જ્યાં સુધી મન માટે અને ખાસ કરીને આ પરિવાર માટે યોગ્ય અને સર્વગુણ સંપન્ન વહુ શોધી નહીં કાઢું, હું આણંદ પાછી નહીં જાઉં. પોખરાજ, જો તમે 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 શાંતિથી બેસો, હું તપાસ કરાવું છું આ બન્યું કેવી રીતે. પ્લીઝ. અરે જીગા, સોડા લાવજે. આવી ખોટી મહેમાન ગતિ કરીને જો તમને એમ લાગતું હોય કે તમે અમારું મોં બંધ કરી દેશો તો એ તમારી ભૂલ છે. અને ગ્રાહકો રાત દિવસ પરસેવો પાડીને એક એક રૂપિયો જોડીને તમારી પાસે સોનું લેવા આવે છે, તમારા ઉપર કેટલો ભરોસો મૂકે છે. અને ભરોસાનું પરિણામ શું? સાવ આવું. અને પાછું તમે પરંપરા અને પ્રતિષ્ઠાની વાતો કરો છો. જો તમે મારી વાત સાંભળો, હું તમારી વાત સાંભળીને જ પોલીસ સ્ટેશન જવાનું નક્કી કર્યું છે ભાઈ. એક મિનિટ, તમારી કોઈ ભૂલ થતી લાગે છે. અરે 50 વર્ષ થયા ઝવેરી જ્વેલર્સને અમારી પ્રમાણિકતાના તો માર્કેટમાં સમ ખવાય છે. મને લાગે છે આમાં જરૂર કોઈ ભૂલ છે. આજ સુધી કોઈની ફરિયાદ નથી આવી અને તમે આ છે વીટી. અમે ખોટું નથી બોલી રહ્યા. અને હમણાં ભાઈએ ચકાસીને કહ્યું ને કે આ વીટીનો નંગ ખોટો છે. હા બાપુજી. બેટા, તમને ખાતરી છે કે તમે આ વીટી અહીંથી જ લીધી છે? ન કરો વાત, ઉલટો ચોર કોટમાલને દંડે. એટલે તમારું કહેવું એવું છે કે અમે આ વીટી બીજી જગ્યાએથી લાવ્યા છે અને તમને ભટકાડીએ છે? ખરા છો તમે તો? એક તો તમે અમને છેતર્યા અને પાછા તમે જ અમને ખોટા બોલા કહો છો. ખરા છે આ બધા તો? ચિરાગ બેટા, બાપુજી આપણું જ ટ્રેડમાર્ક છે. જો બેટા, તમારી વાત આવી મોટી ભૂલ થઈ જ કેવી રીતે? બાપુજી, ભૂલ થઈ જ ગઈ છે તો
કોનાથી થઈ? બાપુજી, જો એવું હોય તો હું સપ્લાયરને વાત કરી જોઉં, બની શકે કે ત્યાંથી જ ખોટો માલ આવ્યો હોય. ચિરાગ, ચિંતા કરવાની જરૂર નથી, હું છું ને, બધું સંભાળી લઈશ. હા પપ્પા, તમે બધું સંભાળી લેશો એ વસ્તુ બરોબર છે પપ્પા, પણ મારાથી બાપુજીનો ગુસ્સો નથી જોવાતો. સપ્લાયરનો માલ ચેક કરવાનું કામ મારું છે, કીધું ને હું જોઈ લઈશ. મારા જીવતા જોઈ લે તો સારું. ભલું થજો એ છોકરી જેણે આપણી ઇજ્જત સાચવી લીધી, નહીં તો અત્યારે આપણે બધા જેલમાં હોય. શરમ આવી છું, જરા વિચાર કરો, કાલે આપણે જે છોકરીને જોવા જઈ રહ્યા છે એના મોટા પપ્પાની સામે આ વાત થઈ હોત તો. પુખરાજ, ઝવેરી જ્વેલર્સનું નામ બહુ મોટું છે અને એના નામની શાખને જે નહીં જાળવી શકે એને મારા વારસામાંથી પણ કઈ છે, કઈ છે. આને માત્ર ધમકી ન સમજતા, આ મારા કીધેલા શબ્દો છે જે ક્યારે પાછા નહીં આવે, સમજ્યા? સમજાય છે ને? જી બાપુ. પણ હજી લોકો નથી સમજ્યા કે સ્ત્રીઓએ પુરુષોની વાત સંતાઈને સાંભળવાનો નિયમ નથી ઝવેરી પરિવારમાં. અરે હું તો કઉ છું ધક્કા મારીને કાઢી મૂકો અમને, એટલે વાત પતે, જતા રહીશું અમે. હું ને ચિરાગ ના પપ્પા તો જતા રહીશું, અમને વાંધો નહીં આવે, પણ અમારા ગયા પછી તમારું શું થશે એ વિચારી લેજો. કારણ કે આ ઘરમાં આપણી એક નહીં બબ્બે સાસુ છે, બબ્બે, એક મોટી બા ને બીજા કાકી બા, અને આ ઘરમાં માત્ર ચાલે છે કોનું તો કે બાપુ શ્રીનું. ભાભી, હું શું કહું છું? તું કઈ નથી કેતી, એની તો તકલીફ છે. ના ના મીરા, તું મને એક વાતનો જવાબ આપ, દીકરો તારો બરાબર, તો એના માટે વહુ કોને સિલેક્ટ કરી? તો કે કાકી બા અને મોટી બાએ. તને કોઈએ પૂછ્યું? ના, કારણ કે આ ઘરમાં માત્ર ને માત્ર એક જ વ્યક્તિની સત્તા ચાલે છે. તો કે કોની? ઠાકુરશ્રીની. અને એમને સાથ કોણ આપે છે? તો મોટી બા. અને એનાથી પણ ઉપર કોણ? તો કે કાકી બા. તું લખી રાખજે મીરા, આ ત્રણેય માંથી ક્યારે આપણે ઊંચા જ નહીં આવે. એમ લજ્જા બહુ,
પિયરની બહુ યાદ આવે છે, તો તમે તાત્કાલિક પિયર જઈ શકો છો. તમારે 4 માળ વાળા મકાનમાં તમારા વરને પણ સાથે લેતા જાઓ. ના, હું સમજુ છું કે અહીંયા તમને સમજવા વાળો કોઈ નથી ને, તો એક કામ કરો ને, કાલે સવારે એક શું કામ, આજે હમણાં જ ફોન કરો તમારા પિયર. આખું માંડલિયા કુટુંબ વાસ્તે ગાસ્તે આવીને તમને લઈ જશે, ને બીજો માળ તો છે જ તમારા નામે, ત્યાં બેસીને આરામથી મોકળાશથી વાત કરો, બરાબર? આ શું બહુજી, ખોટી વાત. બહુને પિયરની યાદ આવે તો એને પિયર મોકલી દેવાના. માવતરની યાદ આવે કે નહીં? લજ્જા બહુ, તમારા પિયર જવાના નિર્ણયથી મારી એક મૂંઝવણનો ઉપાય મળી ગયો. હું દર વખતે એક બહુને આપવા ભેટ લાવું છું. જે બહુમાં ઝવેરી પરિવારના બીજી બહુજીના ગુણ દેખાય એને હું આપું છું. હા કાકી બા, છેલ્લી વાર આવ્યા હતા ત્યારે તમે મીરા કાકીને હીરાનું બ્રેસલેટ આપ્યું હતું. હા, અને આ વખતે આ સોનાનો કંદોરો લાવી છું. આ જેવો તેવો કંદોરો નથી, 50 વર્ષ પહેલા ઝવેરી જ્વેલર્સે બનાવેલું પહેલો કંદોરો છે. આ કંદોરો બહુ જ શુભ નીવડ્યો એટલે તારા કાકા બાપુજીએ એને વેચ્યો નહીં. આ કંદોરોને ભાગ્યથી આપની શાખ વળી. લજ્જા બહુ, બહુજીએ તમારા શીરાનો બહુ વખાણ કર્યો એટલે મને થયું કે આ ભેટ કદાચ તમને મળે. પણ હવે તમે પિયર જાઓ છો, મને ફરીથી વિચાર કરવો પડશે. હજી નિર્ણય લીધો નથી પણ વિચાર કરવો પડે. કાકીબા, તમે જવાઓ જાઓ છો પિયરે? ચૂપ કેમ છો? મેં કઈ પૂછ્યું, જાઓ છો? હું સાચવવા માટે કહું છું, રાખવા માટે નહીં. આ કંદોરો કોણ રાખે આ નિર્ણય હું છેલ્લે લઈશ. ડિમ્પલ બહુ, ટેબલ ઉપર થાળી બાળકા ગોઠવો કે પછી તમારા હાથે જમાડશો બધાને? એ લાવી બા. મોટા ભાઈ ક્યાં ગયા? બાર કઈ કામે ગયા છે, હમણાં આવતા જશે. સ્વરાના પપ્પા, મને તો સાચે જ માનવામાં નથી આવતું કે કાલે આટલા મોટા ઘરના લોકો આપણી સ્વરાને જોવા માટે આવવાના છે. મોટાભાઈ કહેતા હતા કે એ લોકો તો સ્વરાનો ફોટો જોઈને ખૂબ જ રાજી થઈ ગયા હતા. જ્યારે એક આપણી દીકરી છે કે જ્યારથી એને ખબર પડી છે ત્યારથી બસ મોઢું ચડાવીને અંદર જઈને બેઠી છે, ને ઉપરથી પછી એ લોકો સાથે ઝઘડો કરીને આવી. મને તો ચિંતા થાય છે કે ક્યાંક ઝવેરી પરિવારના લોકો સ્વરાને ઓળખી તો નહીં જાય ને. આપણી સ્વરાનો ફોટો જોઈને એમને સ્વરા ગમી ગઈ. હું તો કહું છું કે ઝવેરી પરિવારમાં આપણી સ્વરા જેમ સોનામાં સુગંધ ભળે ને એ રીતે ભળી જશે. આજે સ્વરાને ભાવતી સેવની ખીર તો બનાવી છે ને? હા મોટાભાઈ, આજે તો તમારા કહેવા પ્રમાણે બધું સ્વરાને ભાવતું જ બનાવ્યું છે. જુઓ, ખીર પણ બનાવી છે. એક કામ કરજે, આજે સ્વરાને છે ને આ ચાંદીની વાડકીમાં ખીર આપજે. હા, તો શું વાત? સ્વરા માટે છે. હું શું કહું છું વીણા, આપણા ઘરના જે સ્ટીલના વાસણો છે ને એ એક 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 કરીને કાઢી નાખજે.